ભુજમાં આજે શેરી ફેરિયાઓ અને લારી ગલ્લા ધારકોએ હડતાળ યોજી. નેશનલ હોકર ફેડરેશન ગુજરાત આયોજિત વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં જોડાઈને ફેરિયાઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. 1500 જેટલા લોકોએ રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું. આ રેલી શહેરની વીડી હાઈસ્કૂલથી નીકળી ટાઉન હોલ સુધી પહોંચી હતી. દરમિયાન લોકોએ સૂત્રોચ્ચાર કરી આવેદન પત્ર આપ્યું. મોહમ્મદ લાખા શેરી ફેરિયાએ પણ આ અંગે નિવેદન આપ્યું હતું. મુખ્ય માંગણી એ છે કે શેરી ફેરિયા અધિનિયમ જે છે 2014 એ કાયદાને સલામત અને સુરક્ષિત રાખવામાં આવે. ભુજ શહેરની અંદર અને ગુજરાતમાં અને દેશમાં કોઈ પણ શેરી ફેરિયાને કોઈ પણ પ્રકારની અડચણ વગર ધંધો કરવામાં દેવામાં આવે. તમે જોઈ રહ્યા છો કે છેલ્લા 15 દિવસ પહેલાં ગાંધીધામ, અંજાર અને બીજા નગરપાલિકાઓ વિસ્તારોમાં જે રીતે દબાણ હટાવવાના પ્રયત્નો કરવામાં આવે અને દબાણ હટાવવામાં આવે એના કારણે શેરી ફેરિયાઓના ધંધા રોજગાર બંધ થયા છે, એમને નુકસાન થયું છે. આ પ્રકારનું કાયદામાં જોગવાઈ કોઈ પણ પ્રકારે નથી. એમને જ્યાં સુધી તમે જાણ નથી આપતા, એ લોકોને જ્યાં સુધી વ્યવસ્થા નથી કરતા, ત્યાં સુધી તમે એમને હટાવી શકતા નથી. તો આ